માંથી ડ્રગ ઝડપાવાનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે। ભરૂચથી આ મહત્વપૂર્ણ વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। તો ભરૂચથી હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાંથી ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું। 18 કલાક બાદ પોલીસની તપાસ પૂર્ણ થઈ ગઈ છે। કંપની સંચાલકને લઈ પોલીસ અત્યારે સુરત જવા માટે રવાના થઈ ગઈ છે। તો પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સનું શંકાસ્પદ રો મટીરિયલ અત્યારે ઝડપી પાડ્યું છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ભરૂચથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો પ્રકાશમાં આવ્યો। 18 કલાકની પોલીસ તપાસ પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વાસુ પરમાર જોડાઈ ગયા છે। જી વાસુ, એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો સામે આવ્યો છે, કંપની સંચાલકને લઈ પોલીસ અત્યારે સુરત જવા માટે રવાના થઈ છે, શું છે વધુ માહિતી? જી ચોક્કસ નિરાલી, જણાવી દઉં તો સુરતના વેલજામાં જે 2100 ગ્રામ ડ્રગ્સ પકડાયું હતું તેનો તપાસનો જો અંકલેશ્વર જેઈસમાં આવ્યો હતો। આઉસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું, જે મામલે બે આરોપીઓ સુરતથી ઝડપાયા હતા। વધુ એક આરોપી 18 કલાક બાદ તેની જે તપાસ છે તે પોલીસને પહોંચ હતા। અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી સંચાલક વિશાલ પટેલને લઈ પોલીસ સુરત જવા રવાના થઈ છે। આ મામલે પોલીસે કરોડો રૂપિયાનો ડ્રગ શંકાસ્પદ રો મટીરિયલ ઝડપી પાડી છે અને આ મામલે આગળની તપાસ ચાલુ છે। જી શ્રીવાસુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। સમગ્ર મામલાને લઈને અત્યારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। 18 કલાક બાદ પોલીસની તપાસ પૂર્ણ થઈ છે અને કંપની સંચાલકને લઈ પોલીસ અત્યારે સુરત જવા માટે રવાના થઈ ગઈ છે। પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સનું શંકાસ્પદ રો મટીરિયલ અત્યારે ઝડપી પાડ્યો છે અને આ મામલાને લઈને અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાઈ ગયું છે।